Very good afternoon to all the students. Vidyarthi Mitro, unit number 4, Love Your Land. Tamari textbook ma page number 82, unit 4. We are all young citizens of India. Apne so Bharat na yuvan nagriko chhe. We are the future of our country. Apne apna desh nu bhavishya chhe. We in India can vote from the age of 18. Apne Bharat ma 18 varsh ni umre matdan kari sakiye chhe. We must come to become good citizens. Apne सारा नागरिक को बनवानो सीखूं जोइए. There are some boys and girls who are not good citizens. केतला छोकराओ अने छोकरीओ एवा छे के जे सारा नागरिको नथी. Some young people cut the seats of buses or write their names on school benches, desk and blackboards. કેટલા યુવાન લોકો એ બસ ની જે સીટ હોય છે એને ચીરી નાખે છે, બસ ની સીટ હોય એને તોડી નાખે છે, અથવા સ્કૂલ માં ડેસ્ક ઉપર, બેન્ચ ઉપર કે બોર્ડ ઉપર પોતાનું નામ લખે છે. They destroy vehicles during strikes. હડતાલ દરમિયાન તેઓ વાહનોને નુકસાન પણ પહોંચાડે છે. They speed anywhere on roads or park vehicles at any place. આવા લોકો રસ્તામાં ગમે ત્યાં થૂંકે છે, અથવા પોતાનું જે વાહન છે એ પણ ગમે તે જગ્યાએ પાર્ક કરે છે. They set a bad example to others. બીજા માટે તેઓ ખરાબ ઉદાહરણ માનવામાં આવે છે. Such people make the lives of other people uncomfortable. આવા જે લોકો હોય છે એ બીજા સારા લોકો હોય છે એનું જીવન દુખી બનાવે છે, કારણ કે અમુક ખરાબ લોકો હોય તો એનાથી બીજા સારા લોકોને પરેશાની પડતી હોય. એ લોકો ગમે ત્યાં થૂંકે, ગમે ત્યાં પોતાનું વાન પાર્ક કરે તો સારા લોકોને આ બધી નડતરરૂપ થતી હોય. વી આર સ્ટુડન્ટ્સ, આપણે વિદ્યાર્થીઓ છીએ. અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ. આપણી મહત્વની ફરજ એ છે કે સારી રીતે અભ્યાસ કરો. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન અનનેસેસરી થિંગ્સ. આપણે બિનજરૂરી વસ્તુઓમાં આપણો સમય બગાડવો જોઈએ નહીં. બિનજરૂરી વસ્તુઓમાં આપણે આપણો સમય બગાડવો જોઈએ નહીં. વી શુડ પ્લાન અવર ડે. આપણે દિવસનું આયોજન કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કે હું હોમવર્ક ક્યારે કરીશ, હું યાદ ક્યારે કરીશ, વગેરે વગેરે. વી શુડ ઓલ્સો પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ્સ. આપણે રમતો પણ રમવી જોઈએ. વી શુડ વોચ ટેલિવિઝન એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવ સિરિયલ્સ એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ. આપણે ટીવી જોવું જોઈએ અને સી ગુડ ઇન્ફોર્મેટિવ એટલે કે સારી જે માહિતી આપતી હોય એવી સિરિયલ એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ, અને કાર્ટૂનનો પણ આનંદ મેળવવો જોઈએ. Watch movies which give us a good message. સારી એવી મૂવી જોવાની કે જે આપણા જીવનને સારો સંદેશ આપતી હોય. We should join social service groups like National Cadet Corps or Scout Guides. આપણે જે National Cadet Corps અથવા તો Scout Guides એવી જે કંઈ પણ સામાજિક સંસ્થાઓ હોય, જે સમાજ તરફ કાર્ય કરતી હોય,
એવી આપણે સામાજિક સંસ્થાઓમાં પણ જોડાવું જોઈએ જેથી આપણે સમાજને પણ કંઈક સેવાનું કામ આપી શકીએ. We should spend our holidays, vacations doing constructive work. જેવી રીતના આપણને ઉપયોગી થાય, આપણા માટે મહત્વનું સાબિત થાય એવી રીતના આપણે આપણા રજાના દિવસો અને વેકેશન ગાળવા જોઈએ. દાખલા તરીકે આપણાને દિવાળીનું વેકેશન હોય, ઉનાળાનું વેકેશન હોય કે જાહેર રજા હોય, તો આપણે એ દિવસમાં એવું પ્લાન કરવું જોઈએ કે આપણાને કંઈક ઉપયોગી થાય. દાખલા તરીકે આપણે કોઈ એક્સ્ટ્રા ક્લાસમાં જતા હોય મ્યુઝિકના, બરાબર, કોઈ ક્રિકેટ શીખવા જતું હોય, કોઈ ઓલ ઓવર સ્પોકન ઇંગ્લિશ શીખતું હોય, તો એવી કોઈ પણ સારી સારી પ્રવૃત્તિઓમાં આપણે આપણું વેકેશન વિતાવવું જોઈએ. ફક્ત રમીને આપણે આપણું વેકેશન બગાડવું જોઈએ નહીં. વી શુડ ઓલ્સો હેલ્પ ઓલ ફેમિલી મેમ્બર્સ ઇન ધેર વર્ક. કુટુંબના જે સભ્યો હોય તેને તેના કામમાં આપણે મદદરૂપ થવું જોઈએ. ગાંધીજી સેડ ધેટ વી શુડ ડેવલપ અ સ્પિરિટ ઓફ સર્વિસ ઇન યંગ મેન એન્ડ વિમેન. ગાંધીજીએ કહ્યું હતું કે યુવાન સ્ત્રી અને પુરુષોમાં જુસ્સાની ખીલવણી કરવી જોઈએ. એટલે જે યુવાન લોકો હોય એમાં જીવન જીવવાનો ઉત્સાહ હોવો જોઈએ. ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ ઇઝ ટુ લવ, કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. યુવાન જે લોકો છે એની મહત્વની ફરજ એ છે કે તેના કુટુંબના સભ્યો, શિક્ષકો અને મિત્રો પ્રત્યે એણે લાગણી રાખવાની, કેર એની કાળજી રાખવાની અને એને માન સન્માન આપવું જોઈએ. આપણે વડીલોને પણ આદર માન સન્માન આપવું જોઈએ. વી યંગ પીપલ આર ધ ફ્યુચર સિટીઝન ઓફ ઇન્ડિયા. આપણે યુવાન લોકો ભારતનો ભાવિ નાગરિકો છીએ. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. આપણે આપણા દેશને ચાહવો જોઈએ અને તેનું રક્ષણ પણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ હતો એ બહુ શોર્ટ છે અને બહુ અગત્યનો છે. ફરી એકવાર તમને હું ટૂંકમાં સાર કહી દઉં તો શું કહેવા માંગે છે કે યુવાન લોકો છે એ ભારતનું ભવિષ્ય છે, બરાબર. ઘણા વ્યક્તિઓ છે એ સારા હોય છે અને ઘણા વ્યક્તિઓ છે એ ખરાબ પણ હોય છે. તો જે સારા નાગરિકો નથી હોતા એ શું કરે છે, તો કે રસ્તામાં ગમે ત્યાં થૂંકે છે, રસ્તામાં પોતાનું વાહન ગમે ત્યાં પાર્ક કરી આપે છે, બરાબર. પછી શું કરે, તો કે બસની જે સીટો હોય એ તોડી નાખે, સ્કૂલમાં બેન્ચ ઉપર, પાટલી ઉપર, બોર્ડ ઉપર પોતાનું નામ લખે. હવે આને કારણે જે સારા લોકો હોય એને પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે. આ લોકો બીજા માટે ખરાબ ઉદાહરણ મનાય છે, તો આપણે આ પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. સારા લોકો હોય છે એ લોકો પોતાનું જે જીવન છે, પોતાનું જે કંઈ પણ વેકેશન મળતું હોય વિદ્યાર્થી લેવલે, તો એને વેકેશન દરમિયાન સારી પ્રવૃત્તિ કરવી જોઈએ, બિનજરૂરી વસ્તુઓમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. એને અમુક સામાજિક સંસ્થાઓ પણ જોડાવું જોઈએ અને સમાજને પણ સેવા આપવી જોઈએ. એટલે આમાં સારા અને ખરાબ નાગરિકોની વાત કરવામાં આવી છે. 18 વર્ષની ઉંમરે આપણે મતદાન કરી શકીએ. પછી સારા નાગરિકો હોય છે એને શિક્ષકને, વડીલોને, પોતાના મિત્રોને બહુ કાળજીપૂર્વક રાખવા જોઈએ, એને માન સન્માન આપવું જોઈએ. આપણે યુવાન લોકો છે એ ભારતનું ભવિષ્ય છે, બરાબર. પ્લસ આપણે આપણા દેશને ચાહવો જોઈએ, આપણે આપણા દેશનું રક્ષણ કરવું જોઈએ. એટલે આ મુજબ આ યુનિટમાં મિત્રો આપેલ છે. બહુ ટૂંકો યુનિટ હતો, અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર. તમારે સ્વાધ્યાય પોથીમાં આગળ 3 યુનિટ અને પાછળ 4 યુનિટ કમ્પ્લીટ કરી લેવાના રહેશે, કારણ કે આ યુનિટની સાથે સાથે
એટલે જે વિદ્યાર્થીઓએ પોતાની સ્વાધ્યાયમાંથી અને ફેરમાં જો લખવાની બાકી હોય તો એ વેગિક તકે પૂરી કરી લેજો. અને મિત્રો અહીં જે બોર્ડ પર વર્ડ્સ આપેલ છે મીનિંગ્સ કે તમારે તમારી ફેર નોટમાં ઉતારી લેવાના છે. યંગ y o u n g યંગ એટલે યુવાન. સિટીઝન c i t i z e n સિટીઝન એટલે નાગરિક. સ્ટ્રાઇક s t r i k e સ્ટ્રાઇક એટલે હડતાળ. ડ્યુટી d u t y ડ્યુટી એટલે ફરજ. સ્પિરિટ s p i r i t સ્પિરિટ એટલે જુસ્સો. ઇન્ફોર્મેટિવ i n f o r m a t i v e ઇન્ફોર્મેટિવ માહિતી આપતી. રિસ્પેક્ટ r s p e c t રિસ્પેક્ટ એટલે માન આપવું. નિધિ n ડબલ e d y નિધિ એટલે જરૂરિયાતમંદ. વેસ્ટ w a s t e વેસ્ટ એટલે બરબાદ કરવું. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે ન્યુ વર્ડ્સ આપેલા છે એ તમારે તમારી ફેર નોટમાં ઉતારી લેવાના છે. એટલે આ યુનિટની સાથે સાથે આપણે ફેર નોટમાં પણ 7 યુનિટના મિનિંગ્સ તમારી પાસે લખેલા હોવા જોઈએ. જ્યારે જ્યારે મેં બોર્ડ ઉપર લખાવ્યા હતા ત્યારે ત્યારે તમારે એ ઉતારો કરી જ દીધો હશે અને આનો પણ તમારે ફેર નોટમાં ઉતારી લેવાના છે. આજના આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.